વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરીએ છીએ ઉદાહરણ નંબર ત્રણ પોઈન્ટ ચાર સૌથી પહેલાં હું દાખલાની રકમ વાંચું તમે તો ધ્યાનથી સાંભળો એક બહુમાળી મકાનના ટોચ પરથી દડાને કે બોલને શિરોલમ ઉર્ધ્વ દિશામાં એટલે કે બરાબર ઉપરની દિશામાં વીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે દળો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ પચીસ મીટર એટલે મિત્રો દર દળો બહુમાળી મકાનની ટોચ ઉપરથી ફેંકીએ અને મકાનની ઊંચાઈ એ પચીસ મીટર આપેલી છે મિત્રો અહીંયા બે વસ્તુ માગી છે દળો કેટલી ઊંચાઈએ પહોંચશે સાંભળો મિત્રો તમે અહીંયા એવું ના સમજતા કે દળો જમીન ઉપરથી ફેંક્યો છે દળો બહુમાળી મકાનની ટોચ ઉપરથી ફેંક્યો એટલે ત્યાંથી કેટલી ઊંચાઈએ પહોંચશે અને દળો ઉપર જઈ નીચે જમીનને અથડાય તે પહેલાં એને કેટલો સમય લાગશે અને મિત્રો અહીંયા ગુરુત્વપ્રવેગ જી લેવાનો છે એમ જનરલી જીનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ હોય પણ આ દાખલામાં દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે એટલે આપણે એ લઈશું મિત્રો આકૃતિમાં પહેલાં જોઈ લઈએ આપણે આકૃતિની અંદર એક મેં પચીસ મીટર ઊંચી એક બહુમાળી મકાનની બિલ્ડિંગ બતાવી છે એની ટોચ ઉપર એક બિંદુ એ આગળ દળા એ વીસ મીટર પ્રતિ સેકન્ડ એને પ્રારંભિક ઝડપથી વેગથી ફેંકવામાં આવે છે મિત્રો દળો માની લો એચ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરીને બી આગળ પહોંચે છે હવે તમને એટલી સમજર પડે કે દળો ઊંચાઈએ પહોંચ્યા પહોંચે પછી એનો વેગ જીરો થઈ જાય ક્ષણ પૂરતો એટલે દળો ક્યાં પડે નીચે નીચે પડશે એટલે મુક્ત પતન થઈ ગયું મુક્ત પતનમાં તમને ખબર છે મિત્રો પહેલાં જ વાત કરી હતી પદાર્થ મુક્ત પતન ગતિ કરતો હોય તો ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય માઇનસ આવે એટલે અહીંયા એ બરાબર માઇનસ જી એટલે કે માઇનસ દસ એમ એસ માઇનસ ટુ આપણે લેવાના ઓકે સારું મિત્રો ધારો કે દળાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ માની લો સ્મોલ એચ છે ક્યાંથી પ્રાપ્ત કરેલી બહુમાળી મકાનની ટોચ ઉપરથી દળો ફેંક્યો એ એચ ઊંચાઈએ પહોંચ્યું અને એ જમીનને જ્યારે અથડાય એ પહેલાં લાગતો સમય ધારો કે સ્મોલ ટી છે એટલે આપણે બહુમાળી મકાનથી તમે દળાને ઊંચે ફેંક્યો એ ઊંચાઈ મેં એચ ધારી લીધી અને જમીનને અથડાય એ પહેલાંનો લાગતો સમય મિત્રો ટી ધારી લીધા હવે આપણી પાસે અચળ પ્રયોગી ગતિના સમીકરણો છે જ માની લો આપણે સમીકરણ નંબર ત્રણનો ઉપયોગ કરીએ તો અચળ પ્રયોગી ગતિના સમીકરણ ત્રણ પ્રમાણે તમને ખબર જ છે ટુ એ એક્સ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર ટુ એક્સ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર મિત્રો ટુ એ એટલે કયો લેવાનો હંમેશા મુક્ત પતનની વાત આવે એટલે જીનું મૂલ્ય માઇનસ જ લેવાનું એટલે માઇનસ દસ એક્સના જગ્યાએ મિત્રો એચ મૂકીશ કેમ એચ દળો બહુમાળી મકાનની ટોચ ઉપરથી ફેંક્યો એટલે એ વખતે પ્રાપ્ત કરેલી ઊંચાઈ આપણે અહીંયા એચ લઈશું મિત્રો અંતિમ વેગ જીરો થાય મેં પહેલાં જ તમને કહ્યું હતું કે જ્યારે દળો એચ ઊંચાઈએ પહોંચે એનો વેગ ઘટતો જાય ઘટતો જાય ફેંકે તો વીસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર ફેંકો નીચે એચ ઊંચાઈ પહોંચે એનો વેગ જીરો થાય પછી નીચે પડવાની શરૂઆત કરી એ અંતિમ વેગ જીરો પ્રારંભિક વેગ મિત્રો વીસ આપ્યા છે વીસનો વર્ગ માઇનસ વીસ એચ બરાબર વીસનો વર્ગ ચારસો એટલે માઇનસ ચારસો માઇનસ માઇનસ મિત્રો પ્લસ થઈ જાય એટલે એચ બરાબર વીસ મીટર અહીંયા થોડું ભૂલ થઈ છે ધ્યાન રાખજો ભૂલ થઈ છે અહીંયા માઇનસ ચારસો આવે દેખાય નથી માઇનસ માઇનસ ચારસો આગળ માઇનસ સમજો ને માઇનસ માઇનસ પ્લસ એટલે એચ બરાબર એચ બરાબર અહીંયા શું આવશે મિત્રો વીસ મીટર ઓકે મિત્રો હવે ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર બી દળો ઉપર ગયા પછી એ ચૂંટાઈ પહોંચ્યા પછી જ્યારે મુક્ત પતન શરૂ કરે જમીન અથડાય તે પહેલાં એને કેટલો સમય લાગશે આપણે સમીકરણ નંબર બે વાપરીએ વાય બરાબર વીજી રોટી વધતા એક દ્વિતીયાંશ એટી સ્ક્વેર વાય બરાબર વીજી રોટી એક એટી મિત્રો અહીંયા વાય માઇનસ મીટર વાય માઇનસ પચીસ મીટર તમે કશો માઇનસ પચીસ કેમ સમજાવ મિત્રો ઉપર પૂરતો દિશાને ધન ગણીએ તો અધો દિશા શું થઈ જાય ઋણ થઈ જાય આલેખ પ્રમાણે એટલે માઇનસ પચીસ મીટર વી ઝીરો કેટલા મિત્રો વીસ મીટર પ્રતિ સેકન્ડ વીસ એમએસ માઇનસ વન અને એ લેવાના માઇનસ દસ ઓકે તો વાયના જગ્યાએ માઇનસ પચીસ વી ઝીરો ટી વી જીરોની જગ્યાએ વીસ વીસ ટી વત્તા વન હાફ એ એટલે માઇનસ દસ ઇન્ટુ ટી સ્ક્વેર બે પંચા દસ એટલે માઇનસ પચીસ બરાબર વીસ ટી માઇનસ પાંચ ટી સ્ક્વેર માઇનસ પચીસ બરાબર વીસ ટી માઇનસ પાંચ ટી સ્ક્વેર ઓકે આ જમણી બાજુના બે પદને આ બાજુ લાવી દઈએ એટલે માઇનસ પાંચ ટી સ્ક્વેર ડાબી બાજુ એટલે પ્લસ થઈ જાય વીસ ટી આ બાજુ એટલે માઇનસ વીસ ટી માઇનસ બરાબર ઝીરો ઓકે મતલબ પાંચ ટી સ્ક્વેર માઇનસ વીસ ટી માઇનસ પચીસ બરાબર પાંચ કોમન કાઢીશું એટલે ટી સ્ક્વેર માઇનસ ચાર ટી માઇનસ પાંચ બરાબર મિત્રો પાંચ પેલી બાજુ જાય એટલે ઝીરો ભાગ્યા પાંચ એટલે ઝીરો એટલે ટી સ્ક્વેર માઇનસ ફોર ટી માઇનસ પાંચ બરાબર આના બે અવયવો તમને ખબર પડી જશે એક ટી માઇનસ પાંચ બીજો ટી પ્લસ ટી માઇનસ પાંચ ટી પ્લસ એક પાંચના ભાગ પાડો એવા ભાગ પાડો કે બંનેની બાદ બાકી ચાર થાય તમને ખબર જ છે તો મિત્રો આમાં બે પદોનો ગુણાકાર ઝીરો કાં તો ટી માઇનસ પાંચ જીરો હોય અથવા ટી પ્લસ એક ઝીરો હોય ટી માઇનસ પાંચ બરાબર ઝીરો અથવા ટી પ્લસ એક બરાબર ઝીરો માઇનસ પાંચ પહેલી બાજુ લેજો ટી બરાબર પાંચ સેકન્ડ એક એક પહેલી બાજુ લેજો ટી બરાબર માઇનસ સમય કદી માઇનસ હોતો નથી આ કિંમત અશક્ય તો સાચો સમય કયો મિત્રો પાંચ સેકન્ડ દળો જમીનને થલાશે એ વખતે એને પાંચ સેકન્ડ જેટલો સમય લાગશે મિત્રો હવે ત્યાં ધ્યાન આપો ત્રણ પોઈન્ટ પાંચ એ પ્રશ્ન છે ઉદાહરણમાં મુક્ત પતન સમીકરણની ચર્ચા આપણે મેં મિત્રોને પેલી પીડીએફ મોકલી હતી થિયરીની એમાં ચર્ચા કરેલી છે મિત્રો ત્રણ પોઈન્ટ છની અંદર એ ગણવાની જરૂર નથી આપણે ત્રણ પોઈન્ટ સાત છે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વ્હીકલ સાંભળજો એની પણ ચર્ચા મેં થિયરીમાં કરેલી છે અને પીડીએફમાં એનો ઉલ્લેખ થયેલો છે ત્રણ પોઈન્ટ આઠની અંદર આવે છે રિએક્શન ટાઈમ રિએક્શન ટાઈમની પણ મેં થિયરીમાં વાત કરી હતી તો પણ તમને વાત કરી દઉં છું જ્યારે કોઈ પરિસ્થિતિ એવી બને કે જેથી આપણે સાંભળજો જ્યારે કોઈ પરિસ્થિતિ એવી બને કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં આપણને અમુક સમય લાગે માની લો કોઈ વ્યક્તિ અવલોકન કરે પહેલાં પહેલાં એનું અવલોકન કરે મગજમાં વિચાર કરે અને પછી એનો અમલ કરે આ માટે જે સમય લાગે મિત્રો એની પ્રતિક્રિયા સમય કે મેં તમને વાત કરી હતી એક વ્યક્તિ કાર લઈને બરાબર વ્યક્તિ જઈ રહ્યો છે અચાનક એક વ્યક્તિ બીજો એક વ્યક્તિ એ એ રસ્તા ઉપર આવી જાય છે ત્યારે પેલી વ્યક્તિને કારને બ્રેક મારવાની જરૂર પડે શોર્ટ બ્રેક બ્રેક માર્યા પહેલાં એ સાંભળજો જે સમય એને લાગશે એનું નામ છે રિએક્શન ટાઈમ રિએક્શન ટાઈમ એ પરિસ્થિતિની વિષમતા અને વ્યક્તિ જે વ્યક્તિ બ્રેક મારી એના ઉપર આધાર રાખે છે મિત્રો એનો એક પ્રયોગ તમને ચોપડીમાં આપ્યો છે એ પ્રયોગની વાત કરી લઉં અહીંયા ધ્યાન આપો એક પ્રયોગ છે એક તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપવાની અને તેને કહેવાનું કે તે ફૂટપટ્ટી તમારા અંગૂઠા અને જે પહેલી આંગળી છે અંગૂઠા તમારા એક અંગૂઠા અને બાકીની ચાર આંગળીઓની વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ એટલે કે ઊભી પડતી મૂકે તમારો મિત્ર જે ફૂટપટ્ટી પડતી મૂકે તમારે પહેલી આંગળી પહેલો અંગૂઠો અને ચાર આંગળી વડે ફૂટપટ્ટીને ઝડપથી પકડી લેવાની તરત જ મિત્રો આ પ્રતિક્રિયા સમય તરીકે લઈ શકાય મિત્રો ડી આપ્યા છે એકવીસ સેન્ટીમીટર ફૂટપટ્ટીએ કેટલું અંતર કાપ્યું તમારે ગણવાનો છે રિએક્શન ટાઈમ મિત્રો અચળ પ્રવો ગતિનું સમીકરણ વાપરીએ પહેલાં ફૂટપટ્ટી શું કરે છે મુક્ત પતન તમને ખબર છે મુક્ત પતન કરે એટલે એનો હંમેશા વેગ શું થાય વી વી ઝીરો બરાબર ઝીરો મુક્ત પતન જે વસ્તુ કરતી હોય એનો પ્રારંભિક વેગ જીરો લેવાય યાદ રાખજો જે વસ્તુ મુક્ત પતન કરતી હોય એનો પ્રારંભિક વેગ જીરો જે વસ્તુ મુક્ત પતન કરતી હોય એનો પ્રારંભિક વેગ ઝીરો અને જે વસ્તુ અમુક ઊંચાઈએ પહોંચે મહત્તમ ઊંચાઈ વખતે એનો અંતિમ વેગ જીરો એટલે વી જીરો જીરો ગુરુત્વ પ્રયોગ માઇનસ જ આવશે માઇનસ નવ પોઈન્ટ આઠ ડી આપ્યા જ છે હવે આપણે સમીકરણ નંબર બે મૂકીએ જીરો ટી વધતા વન હાફ એટી ટી સ્ક્વેર મિત્રો એ ટીના જગ્યાએ ટી આર લઉં નાનો આર નીચે આર ફોર રિએક્શન ટાઈમ ચલો મિત્રો રિએક્શન ટાઈમ તો ડી બરાબર પ્રારંભિક જીરો જીરો વધતા એક દ્વિતીયાંશ એ એટલે નવ પોઈન્ટ આઠ મૂકી દો માઇનસ આર સ્ક્વેર તો ડી બરાબર નવ પોઈન્ટ આઠ વાગ્યા બે માઇનસ ચાર પોઈન્ટ નવ થઈ ગયા ટી આર સ્ક્વેર મિત્રો આ હવે આ ભલે માઇનસ આવ્યા આપણે સમય શોધવા સમય માઇનસ હોતો નથી એટલે ટીઆર સ્કવેરને કરતાં બનાવો ચાર પોઈન્ટ નવ કે ડીના નીચે એટલે ટીઆર સ્ક્વેર બરાબર ડી ભાગ્યા ચાર પોઈન્ટ નવ વર્ગ કાઢી નાખું તો આવશે વર્ગમૂળ એટલે ટીઆર બરાબર અંડર રૂટ ડી ભાગ્યા ચાર પોઈન્ટ નવ એટલે એકવીસ ભાગ્યા ચાર પોઈન્ટ નવ મિત્રો એટલે તમારો જવાબ આવશે જીરો પોઈન્ટ બસો સાત સેકન્ડ ઝીરો પોઈન્ટ બસ્સો સાત સેકન્ડ ઓકે મિત્રો સારું હવે એક બહુ અગત્યના દાખલા તરફ જઈએ છીએ ઉદાહરણ નંબર નવ પોઈન્ટ આઠ આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ નવ પોઈન્ટ આઠ ધ્યાનથી રકમ સાંભળો હું વાંચું છું બે સમાંતર રેલવે ટ્રેક રેલવેના પાટા ઉત્તરથી દક્ષિણ દિશામાં છે ટ્રેન એ ઉત્તર તરફ ચોપ્પન કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન બી દક્ષિણ તરફ નેવું કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે એની સાપેક્ષે બીનો વેગ એની સાપેક્ષે બીનો વેગ બીજો બી બીની સાપેક્ષે જમીનનો વેગ તમે કહેવા જમીન ક્યાંય મેં ચર્ચા કરી હતી મિત્રો ટ્રેન જેમ જેમ આગળ વધે એમ જમીન પાછળ ધકેલાય એટલે જમીનનો વેગ અને સી ટ્રેન એની છત ઉપર ટ્રેન એની છત ઉપર ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા વાંદરાનો વેગ ટ્રેન જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં વાંદરો ટ્રેન ઉપર દોડે છે ટ્રેન એની સાપેક્ષે અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન ઉપર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો મિત્રો આપણે એક કામ કરીએ આ દાખલામાં એક નિયમ તમને કહી દઉં રેલવે ટ્રેક ઉત્તરથી દક્ષિણ તરફ છે આપણે ગમે તે એક દિશાને ધન લેવી પડે ધારો કે હું દક્ષિણથી ઉત્તર તરફની દિશાને ધન ગણું ધન એક દિશા દક્ષિણથી ઉત્તર તમે ઉત્તરથી દક્ષિણને પણ ધન લઈ શકો પણ મેં આ દાખલામાં દક્ષિણથી ઉત્તર તરફની દિશાને જો ધન ગણીએ તો આપોઆપ ઉત્તરથી દક્ષિણ દિશા ઋણ એક્સ થઈ જાય ફરીથી દક્ષિણથી ઉત્તર તરફની દિશાને મેં ધન એક્સ દિશા ગણી તો ઓટોમેટિક ઉત્તરથી દક્ષિણ દિશાને ઋણ થઈ જશે તો હવે ટ્રેન એની વાત કરું ટ્રેન એની ઝડપ કેટલી મિત્રો બોલો ટ્રેન એ ઉત્તર તરફ જાય બરાબર તો આપણે દક્ષિણથી ઉત્તર દિશાને ધન જ ગણી છે એટલે ટ્રેન એ ઉત્તર તરફ જ જાય એટલે એનો વેગ ધન થશે ચોપ્પન કિમી પ્રતિ કલાક મિત્રો એક ખાસ બાબત શીખવાડું જ્યારે કિમી પ્રતિ કલાક આપ્યા હોય અને એના મીટર પ્રતિ સેકન્ડ કરવા હોય કિમી પ્રતિ કલાક આપ્યા હોય એના મીટર પ્રતિ સેકન્ડ કરવા હોય તો એક શોર્ટકટ શીખવાડું આપેલી કિંમતને પાંચ ભાગ્યા અઢાર વડે ગુણી કાઢવાના આપેલી કિંમતને પાંચ ભાગ્યા અઢાર વડે ગુણી કાઢવા એટલે ચોપ્પન ગુણ્યા પાંચ ભાગ્યા અઢાર એટલે અઢાર તરી ચોપન અઢાર તરી ચોપન એટલે પાંચ તરી પંદર એટલે પંદર મીટર પ્રતિ સેકન્ડ ચલો મિત્રો હવે ટ્રેન બીની વાત કરીએ ટ્રેન બીની ગતિ કઈ દિશામાં થાય છે દક્ષિણ તરફ સાંભળો આપણે દક્ષિણથી ઉત્તર તરફની દિશાને ધન ગણી તો ઉત્તરથી દક્ષિણ તરફની દિશા ઓટોમેટિક કેવી થઈ જવાની ઋણ એટલે ટ્રેન બીની વેગ છે મિત્રો એ ઋણ દિશામાં આવશે ઋણ દિશામાં એટલે એની વેગ માઇનસ નેવું કિમી પ્રતિ કલાક બરાબર ધ્યાનથી સાંભળજો માઇનસ કેમ આવ્યા આપણે ઉત્તર તરફની દિશાને ધન ગણી તો દક્ષિણ તરફની દિશા આપોઆપ ઋણ થઈ જાય એટલે ટ્રેન બી દક્ષિણ તરફ ગતિ કરે છે માટે એનો વેગ માઇનસ નેવું કરી દઈશું મીટર પ્રતિ સેકન્ડ કોના વડે ગુણીશું પાંચ ભાગ્યા અઢાર પાંચ ભાગ્યા અઢાર ફરીથી કહું કિમી પ્રતિ કલાક હોય એના મીટર પ્રતિ સેકન્ડ કરવા હોય તો આપેલી કિંમતને પાંચ ભાગ્યા અઢાર વડે ગુણવા ગુણ્યા અઢાર પંચા નેવું પાયો પાયો પચીસ એટલે માઇનસ પચીસ મીટર પ્રતિ સેકન્ડ હવે મિત્રો શું માગ્યું છે એની સાપેક્ષે બીનો વેગ મેં તમને સાપેક્ષ વેગ સમજાવ્યું તો જેની સાપેક્ષ કે એ પાછળ આવે અને જેનો શોધવાનો હોય એ આગળ આવે એટલે એની સાપેક્ષે બીનો શું લખાય વી બી એ સૂત્ર તમને ખબર છે પહેલું એ પહેલું બીજું એ બીજું પહેલું એ પહેલું બીજું એ બીજું એટલે વી બી માઇનસ વી એ વી બી માઇનસ વી એ ઓકે વી બી એટલે ટ્રેન બીનો વેગ માઇનસ પચીસ માઇનસ પહેલાંનો પંદર માઇનસ ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ કોઈ પૂછે કે ભાઈ એની સાપેક્ષી બીનો વેગ કઈ દિશામાં માઇનસ આવ્યો કે નહીં તો ઉત્તરથી દક્ષિણ અચ્છા પ્લસ આવ્યો હોત તો દક્ષિણથી ઉત્તર કેમ ભાઈ આવું કારણ કે આપણે ઉત્તર તરફની દિશાને ધન ગણી છે અને દક્ષિણ તરફની દિશાને ઋણ ગણી છે ઋણ આવ્યો એટલે ઉત્તરથી દક્ષિણ ઓકે હવે મિત્રો બીની સાપેક્ષ છે જમીનનો વેગ મિત્રો બી ખરીની ટ્રેન એ દક્ષિણ તરફ આગળ વધી રહી છે ટ્રેન દક્ષિણ તરફ આગળ વધે તો જમીન પાછળ ધકેલાય એટલે જમીનનો વેગ ક્યાં ધકેલાય ઉત્તર તરફ તમે ટ્રેનમાં બેઠા હોય તમારી ટ્રેન આગળ જઈ રહી હોય તો જમીન પાછળ ધકેલા ઓકે એટલે બીની સાપેક્ષે ટ્રેન બીની સાપેક્ષે જમીનનો વેગ બીની સાપેક્ષે જમીનનો વેગ જમીન માટે ગ્રાઉન્ડ જી વાપરીશ એટલે વી જી બી બીની સાપેક્ષ એટલે પાછળ જમીનનો વેગ નિયમ પ્રમાણે આગળ પહેલું એ પહેલું બીજું એ બીજું એટલે વીજી માઇનસ વીબી વીજી ફોર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ એટલે જમીન જમીન તો સ્થિર હોય એટલે એનો વેગ જીરો માઇનસ વીબી વીબી પોતે માઇનસ એટલે માઇનસ કૌંસમાં માઇનસ પચીસ માઇનસ માઇનસ પ્લસ પચીસ મીટર પ્રતિશય મેં કહ્યું તું ને પ્લસ આવશે આ જમીન ધકેલાઈ વાસ્તવ જમીન ગતિ કરતી નથી મિત્રો ઓપ્શન સી થોડો સમજવા જેવો છે ટ્રેન એની છત ઉપર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન કઈ દિશામાં જઈ રહી છે એ ઉત્તર દિશામાં વાંદરો જાય દક્ષિણ દિશામાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતાં વાંદરાનો જમીન ઉપર ઊભેલી વ્યક્તિની સાપેક્ષ ધારો કે જમીનની સાપેક્ષ વાંદરાનો વેગ વીએમ ધારી લો વીએમ એમ ફોર બંકી જમીન માટે જી લખાય પણ મેં લખ્યા નથી અને હાલ તમને જે વાંદરાનો વેગ આપ્યો છે ને મિત્રો એ ટ્રેનની સાપેક્ષ કેમ ટ્રેનની સાપેક્ષ વાંદરો ટ્રેનની છત ઉપર છે ટ્રેન ગતિ કરી રહી છે અને વાંદરો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યો છે એટલે વાંદરાનો વેગ ટ્રેનની સાપેક્ષે આપેલો છે તમારે શોધવાનો છે જમીનની સાપેક્ષ મારી વાત બરાબર સમજો એટલે મેં લખ્યા વી એમ એ કેમ એમ એ ટ્રેન એની સાપેક્ષ વાંદરાનો વેગ માઇનસ અઢાર કિમી પ્રતિ કલાક તમે કહો સાહેબ માઇનસ કેમ મૂક્યા ચોખ્ખું દાખલામાં લખ્યું છે ટ્રેનની વિરુદ્ધ દિશામાં ટ્રેન ઉત્તર તરફ જાય તો વાંદરો દક્ષિણ તરફ જાય એટલે એની વેગ માઇનસ લીધો નિયમ પ્રમાણે પાંચ અઢાર અંશ વડે ગુણો મીટર પ્રતિ સેકન્ડ કરવા માટે અઢાર અઢાર ઉડી ગયા માઇનસ પાંચ મીટર પ્રતિ સેકન્ડ હવે આપણે જે વાંદરાનો વેગ શોધ્યો સોરી આપેલો છે કોની સાપેક્ષ ફરીવાર બોલો કોની સાપેક્ષ ટ્રેનની સાપેક્ષ તો વી એમ એ મતલબ ટ્રેન એની સાપેક્ષ વાંદરાનો વેગ તો સૂત્ર પ્રમાણે નિયમ પ્રમાણે પહેલું એ પહેલું બીજું એ બીજું એટલે વીએમ માઇનસ વી એ વીએમ માઇનસ વી વીએમએ કેટલા માઇનસ પાંચ વીએમ શોધવાના અને ટ્રેનનો વેગ કેટલો આપ્યો છે પંદર પંદરને આ બાજુ લઈ જાઓ વીએમને કરતાં બનાવો એટલે માઇનસ પાંચ પ્લસ પંદર દસ મીટર પ્રતિ સેકન્ડ દસ મીટર પ્રતિ સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉદાહરણના બે 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 વિડીયો બનાવ્યા મેં બે વિડીયોમાં ઉદાહરણના દાખલાની ચર્ચા કરી કંઈ પ્રોબ્લેમ થાય કંઈ મુશ્કેલી પડે તો મને વોટ્સએપના ગ્રુપ માધ્યમ દ્વારા તમે મને વ્યક્તિગત પણ પ્રશ્ન પૂછી શકો છો હવે આપણે જે વિડીયોમાં મળીશું લેક્ચરમાં મળીશું મિત્રો એમાં સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીશું ઓકે સારું